જય શ્રી કૃષ્ણ. સત્સંગ રસિકો, આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, 11 એટલે કે એકાદશીનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. કારણ આ એકાદશીનું વ્રત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરનારું વ્રત છે, જે આપણે જાણીએ જ છીએ. તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડીયોમાં આપણે ધર્મરાજ યુધિષ્ઠિરના પૂછવાથી ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહેલું અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વર્ણવેલું આશોવદી એકાદશી, જે રમા એકાદશીના નામે ઓળખાય છે, તે વ્રતની કથા, વિધિ તથા મહિમા સાંભળશો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરશો. આત્મીય સત્સંગ રસિકો, ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, હે જનાર્દન, મારા પર સ્નેહ રાખીને આપ મને આશોવદી એકાદશીનું મહાત્મ્ય કહો અને એમનું નામ જણાવો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર, હે ધર્મરાજ, હે રાજશાર્દુલ, તમને આ મહાત્મ્ય કહું છું તો સાંભળો. આશોવદી સુશોભના એકાદશીનું નામ રમા એકાદશી છે. એ મહાપાપ ભરનારી સર્વોત્તમ એકાદશી છે. એના પ્રસંગમાં જ હે ધર્મરાજ, તમને એના મહિમાની કથા કહું છું. પૂર્વે મુચુકંદ નામના સુપ્રસિદ્ધ રાજેન્દ્ર થયા. તેમને ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર અને વિભીષણ સાથે મૈત્રી હતી. તે રાજા સત્ય પ્રતિજ્ઞ અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. એ શત્રુરહિત નિષ્કંટક રાજ્ય પર શાસન કરતા હતા. તેમને ત્યાં ચંદ્રભાગા જેવી જ સુંદર ચંદ્રભાગા નામે પૂજા અવતરી. મહારાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે તેમનું લગ્ન થયું. પ્રસંગવશ રાજકુમાર શોભન એના સ્વસુરગૃહે આવ્યો. તે દિવસે પુણ્યમય એકાદશીના વ્રતનો દિવસ હતો. ચંદ્રભાગાએ વિચાર કર્યો કે મારા પતિદેવ અતિ દુર્બળ છે, તેઓ ક્ષુધા સહન કરી શકે તેમ નથી, અને મારા પિતાને તો ઉપવાસ કરવાનો ઉગ્ર આદેશ છે. હવે શું થશે? ત્યાં જ રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે ભગવાન હરિના દિવસ એટલે કે એકાદશીએ કોઈએ ભોજન કરવું નહીં. આ ઢંઢેરો સાંભળી શોભને તેમની પ્રિયતમા ચંદ્રભાગાને કહ્યું, હે પ્રિય, હવે મારે શું કરવું? હે શોભને, એવો સમ્યક ઉપાય બતાવો કે જેથી મારું જીવન નષ્ટ ન થાય. ચંદ્રભાગા બોલી, હે વિભો, એકાદશીના દિવસે મારા પિતાના ઘરમાં ગજ, અશ્વ, ઊંટ અને અન્ય પશુઓ પણ તૃણ કે અન્ય વસ્તુ ખાઈ શકતા નથી, જળ પણ પી શકતા નથી. તો પછી હે પ્રિયતમ, એ ભગવાન હરિના દિવસે મનુષ્ય તો કેમ કરીને ભોજન કરી શકે? હે પ્રિયતમ, જો તમે આજે ભોજન કરશો તો તમને તેઓ ઘરમાંથી કાઢી મૂકશે, એટલે વિચાર કરીને આપ મનને સુદૃઢ કરો. રાજકુમાર શોભન બોલ્યો, તું સત્ય કહે છે, હું ઉપવાસ અવશ્ય કરીશ. પછી ભાવિમાં જે લખ્યું હોય તે ભલે થાય. આમ દૈવ પર આધાર રાખી શોભને ઉપવાસ કર્યો. ક્ષુધાથી એનો દેહ પીડાવા માંડ્યો અને એ અત્યંત દુઃખી થયો. આમ વ્યાકુળ અવસ્થામાં જ સૂર્યાસ્ત થયો. ભગવાન હરિની પૂજામાં રત રહેલા, જાગરણમાં ચિત પરોવેલા વૈષ્ણવોની રાત્રિ તો આનંદમાં અને હર્ષમાં પસાર થઈ ગઈ. પરંતુ હે રાજેન્દ્ર, રાજકુમાર શોભન માટે તો એ દુસહ્ય થઈ પડી. અને સૂર્યોદય થાય એ પહેલા તો શોભન પંચત્વને પામ્યો, એટલે કે મૃત્યુ પામ્યું. રાજાએ રાજ્યોચિત સન્માન સાથે એનો અગ્નિ સંસ્કાર કરાવ્યો. પતિના દેહ સાથે ચિતામાં પ્રવેશવા તૈયાર થયેલી ચંદ્રભાગાને પિતાએ વારી, એટલે પતિની ઉત્તરક્રિયા પછી એ પિતાના ઘરે રહી. રાજકુમાર શોભને એકાદશીનું વ્રત કર્યું હતું, એટલે મંદ્રાચલના શિખર પર જ રમણીય દેવનગર એને પ્રાપ્ત થયું. એ નગર અતિ ઉત્તમ અને ગુણવાળું હતું. સુવર્ણના સ્તંભોવાળા વિવિધ રત્નો અને સ્ફટિકમણીથી વિભૂષિત પ્રાસાદોથી એ સુશોભિત હતું. રાજકુમાર શોભન કિરીટ કુંડળ ધારણ કરીને મૂલ્યવાન હાર અને કેયુરોથી વિભૂષિત થઈને શ્વેત છત્ર અને ચામરોથી અલંકૃત સિંહાસન પર આરૂઢ થતો અને ગંધર્વો અને અપ્સરાઓ એની સ્તુતિ કરતા અને સેવા કરતા. આમ દ્વિતીય દેવરાજ ઇન્દ્રની પેઠે શોભન વૈભવ ભોગવતો હતો. એક સમયે મુચુકંદપુરનો પ્રસિદ્ધ સોમ શર્મા નામનો વિપ્ર તીર્થયાત્રા નિમિત્તે ભ્રમણ કરતો કરતો એ નગરમાં જઈ પહોંચ્યો. શોભનને જોઈ આ રાજાનો જમાઈ છે એમ જાણી એના સાનિધ્યમાં ગયો. આસન પરથી ઊભા થઈ અને શોભને એ દ્વિજ શ્રેષ્ઠને નમસ્કાર કર્યા અને પછી પોતાના સસુરના, પોતાની પ્રિયતમા ચંદ્રભાગાના અને નગરના કુશળ સમાચાર પૂછ્યા.
સોમ શર્મા બોલ્યા, હે રાજન, આપના સસુર ગૃહે સર્વે કુશળ છે, ચંદ્રભાગા પણ કુશળ છે અને નગરમાં પણ સર્વે કુશળ છે. હવે રાજન, આપના સમાચાર મને કહો, ક્યાંય ન જોયેલી આ રુચિર નગરી જોઈ અને મને પરમ આશ્ચર્ય થાય છે. હે રાજન, આવું સુંદર નગર તમને કેવી રીતે પ્રાપ્ત થયું? શોભન બોલ્યો, હે દ્વિજેન્દ્ર, મેં અશ્વિન શુક્લ પક્ષની રમા એકાદશીનો ઉપવાસ કર્યો હતો એટલે આ રમ્ય નગર મને મળ્યું, પરંતુ એ અસ્થિર છે એટલે એ સ્થિર થાય એવો તમે ઉપાય કરો. સોમ શર્મા બોલ્યા, હે રાજેન્દ્ર, આ નગર કેમ અસ્થિર છે અને કેમ સ્થિર થાય એ મને કહો એટલે હું એ પ્રમાણે કરીશ. શોભન બોલ્યો, હે વિપ્રવર, મેં રમા એકાદશીનું વ્રત કર્યું હતું, પરંતુ એ વ્રત મેં શ્રદ્ધા રહિત કર્યું હતું એટલે આ નગર અસ્થિર છે. હવે એ સ્થિર કેમ થાય તેનો ઉપાય કહું છું, એ તમે સાંભળો. મુચુકંદ રાજાની સુશોભના પુત્રી ચંદ્રભાગાને આ વૃતાંત કહો એટલે આ નગર સ્થિર થશે. આ સાંભળી એ દ્વિજવર સોમશર્મા પોતાના નગરમાં આવ્યો અને ચંદ્રભાગાને સઘળો વૃતાંત કહી સંભળાવ્યો. આ સાંભળી ચંદ્રભાગા આશ્ચર્ય પામી અને સોમશર્માને કહેવા લાગી, હે દ્વિજ શ્રેષ્ઠ, આપે કહેલો આ વૃતાંત પ્રત્યક્ષ છે કે સ્વપ્નમાં જોયેલો છે એ મને કહો. સોમશર્મા બોલ્યા, હે પુત્રી, તારા પ્રિયતમને મેં મહા અરણ્યમાં પ્રત્યક્ષ જોયો છે અને સ્વર્ગતુલ્ય એનું નગર પણ નજરો નજર મેં જોયું છે. એણે એ નગર અસ્થિર છે એમ કહ્યું છે અને એ સ્થિર થાય એવો ઉપાય કરવાનું પણ કહ્યું છે. ચંદ્રભાગા બોલી, હે વિપ્રશ્રેષ્ઠ, પતિના દર્શનની લાલસાથી વ્યાકુળ એવી આપ મને ત્યાં લઈ જાઓ અને ત્યાં હું મારા વ્રતના પુણ્યપ્રભાવથી એ નગરને સુસ્થિર કરી દઉં. અત્યારે તો હે દ્વિજવર, અમારો બંનેનો મિલાપ થાય એવું કરો, વિયોગીઓનું મિલન કરાવવાથી મહાપુણ્ય મળે છે. ચંદ્રભાગાના આવા વચન સાંભળી અને સોમશર્મા ચંદ્રભાગાને મંદ્રાચલના સાનિધ્યમાં આવેલા વામદેવ ઋષિના આશ્રમમાં લઈ ગયો અને ઋષિવરને સઘળો વૃતાંત કહી સંભળાવ્યો. વામદેવ ઋષિએ વેદ મંત્રોનો ઉચ્ચાર કરી પવિત્ર ચંદ્રભાગા પર અભિષેક કર્યો. ઋષિવરના મંત્રોના પ્રભાવથી અને એકાદશી વ્રતના આચરણથી ચંદ્રભાગા દિવ્ય દેહવાળી થઈ અને દિવ્ય ગતિને પામી અને હર્ષથી પ્રફુલ્લિત થયેલા લોચનથી એ પતિના સાનિધ્યમાં ગઈ. પોતાની પ્રિયતમાને આવેલી જોઈ શોભન પણ અત્યંત પ્રસન્ન થયો અને તેને આવકારી પોતાના વામ પાર્શ્વમાં બેસાડી ચંદ્રભાગા હર્ષથી પોતાના પ્રિયતમને પ્રિય વચન કહેવા માંડી. હેનાથ, હું કલ્યાણકારી વચન કહું છું તે સાંભળો. જ્યારથી 8 વર્ષની હતી ત્યારથી પિતાના ગૃહે શ્રદ્ધાયુક્ત રહીને યથોવિધિ સહિત એકાદશીનું વ્રત કરું છું. એના પુણ્ય પ્રભાવથી આ નગર પ્રલયકાલ પર્યંત સ્થિર થશે અને સમૃદ્ધ થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ધર્મરાજ, હે રાજેન્દ્ર, આમ એ ચંદ્રભાગા દિવ્ય રૂપ ધારણ કરીને અંબરોથી વિભૂષિત થઈને દિવ્ય દેહ પામેલા શોભન સાથે દિવ્ય ભોગ મંદ્રાચલમાં ભોગવવા માંડી. હે રાજન, રમા એકાદશીની કથા ચિંતામણી અને કામધેનુ જેવી છે. એ બ્રહ્મહત્યાદિ પાપ નષ્ટ કરનારી છે. જે એનું પઠન શ્રવણ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ અને વૈકુંઠમાં પૂજાય છે. આત્મીય સત્સંગ રસિકો, બ્રહ્મવૈવત પુરાણમાં વર્ણવેલું રમા એકાદશીનું મહાત્મ્ય મેં આપને શ્રવણ કરાવ્યું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. હવે રજા આપશો, ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.